नमस्कार मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ જનવાદ ન્યૂઝમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે લોકડાઉન 5 અંગેની જે અટકળો ચાલી રહી છે કે લોકડાઉન 5 આવી રીતના હોઈ શકે છે, તો એ અટકળો અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શું સ્પષ્ટતા કરી છે એની વિગતવાર ચર્ચા કરવાના છીએ, અને એ અટકળો શું છે કે લોકડાઉન 5 માં શું શું થઈ શકે છે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એટલે મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોજો। વિડિયો શરૂ કરીએ એ પહેલા જનવાદ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેનાથી અમારા નવા વિડિયો તમારા સુધી પહોંચતા રહે। હવે સૌપ્રથમ તો જે વિવિધ ખાનગી અહેવાલ મુજબ કોરોના વાયરસના જે વધી રહેલા પ્રસારને રોકવા માટે કેન્દ્ર સરકાર 31 મે પછી વધારે 2 અઠવાડિયા માટેનું લોકડાઉન લંબાવે તેવી સંભાવના છે, પરંતુ તેમાં પણ વધારે હાલમાં છૂટછાટો મળી શકે છે। સૂત્રોના જણાવ્યા મુજબ 31 મે પછી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે। હવે આ લોકડાઉન 5 માં મુખ્યત્વે દેશના કુલ કોરોના પોઝિટિવ કેસમાંથી જ્યાં 70% દર્દી હોય એવા 11 શહેરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે। તો એવા 11 શહેરો ક્યાં ક્યાં છે, તો આખા ભારતમાં જોઈએ તો એવા 11 શહેરો છે કે જ્યાં 70% થી વધારે કોરોનાના દર્દી હોય એવા શહેર છે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, અમદાવાદ, કોલકાતા, પુણે, ઠાણે, જયપુર, સુરત અને ઇન્દોર। હવે આમાં 2 તો આપણા ગુજરાતના જ છે, અમદાવાદ અને સુરત। તો લોકડાઉન 4 માં કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યત્વે કન્ટેનમેન્ટ ઝોનમાં જે પ્રતિબંધિત વિસ્તારો હતા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, અને અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડે એના માટે જે અન્ય વિસ્તારમાં બજાર, ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ આ તમામ પ્રકારના ધંધા ખોલવાની છૂટ આપી દીધી હતી, અને સાથે સાથે બસના પરિવહનને પણ મંજૂરી આપવામાં આવી હતી। હવે 11 અઠવાડિયાથી કેન્દ્ર સરકાર દ્વારા મર્યાદિત પ્રમાણમાં ડોમેસ્ટિક ફ્લાઇટ પણ શરૂ કરાઈ હતી। આ લોકડાઉન 5 માં જીમ અને ધાર્મિક સ્થળો ખુલ્લા મૂકવાની પરવાનગી મળી શકે છે એવા સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે, તેમાં શ્રદ્ધાળુઓ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે। જોકે આ ધાર્મિક સ્થળો તો ખુલશે, પરંતુ ધાર્મિક મેળાવડા અથવા તો જે જાહેર તહેવારો આવે છે એમની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં, એટલે કે લોકોને ભેગા કરવાની પરવાનગી ધાર્મિક સ્થળોને મળશે નહીં। આ લોકડાઉન 5 માં શોપિંગ મોલ, સિનેમા હોલ અને શાળા કોલેજ અને જે અન્ય શૈક્ષણિક સંસ્થાનો છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તો તેવા સ્થળોને પણ હાલમાં પરવાનગી નહીં આપવામાં આવે એવી વાતચીત હમણાં ચર્ચાઈ રહી છે। હવે કેટલાક રાજ્યો તો જૂન મહિનાથી શાળાઓ ખોલવાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારનું માનવું એવું છે કે હાલમાં શાળાઓને ખોલવી એ હિતાવહ નથી। ઘણા રાજ્યો વિચારે છે કે સ્કૂલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને શાળાઓ ખોલી શકાય છે, પરંતુ કેન્દ્ર સરકારનું માનવું છે કે હાલમાં શાળા ખોલવી વિદ્યાર્થીઓ માટે હિતાવહ નથી। હવે લોકડાઉન અંગે આ પ્રકારના દાવાઓમાં કોઈ પણ દમ નથી એવું કેન્દ્રીય ગૃહ મંત્રાલય કહે છે। મિત્રો, લોકડાઉન 5 અંગે જે ફરતા અહેવાલો છે એ અહેવાલો મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રકારના દાવાઓમાં કોઈ દમ કે કોઈ તથ્ય નથી। લોકડાઉન 5 અંગેની તમામ અટકળો છે એ પાયાવિહોણી છે, કારણ કે લોકડાઉનની રૂપરેખા છે એ NDMA તૈયાર કરાઈ છે। હવે કેન્દ્ર લોકડાઉન 5 ના ભાવિ પ્રતિબંધો રાજ્ય સરકાર ઉપર છોડી દેશે। મહત્વનું છે કે 31 મે પછીનું જે સંભવિત લોકડાઉન 5 છે એમાં કેન્દ્ર સરકાર પ્રતિબંધો અંગેનો નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે સરકાર છે એના ઉપર છોડે એવી સંભાવના છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રતિબંધો ઉઠાવી લેવામાં ન આવે ત્યાં સુધી પરિસ્થિતિના આધારે દર 15 દિવસે લોકડાઉનના પગલાંની સમીક્ષા કરાશે। હવે કેન્દ્ર સરકાર કેટલા પ્રતિબંધો જારી રાખી શકે છે એની ચર્ચા કરીએ તો આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ બંધ રહી શકે છે, શાળા કોલેજ શરૂ કરવા માટે પ્રતિબંધ રહી શકે છે,
ધાર્મિક અને રાજકીય અથવા તો સામાજિક મેળાવડા ઉપર પણ પ્રતિબંધ રહેશે. એ ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા હોલ, ક્લબ કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એ તમામ વસ્તુઓમાં પણ પ્રતિબંધ રહેશે. એ ઉપરાંત રેસ્ટોરન્ટ અને હોટલ પણ બંધ રહેશે. હવે ક્યાં 11 શહેરોને છૂટછાટ નહીં મળે તો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, અમદાવાદ, કોલકાતા, પુણે, થાણે, જયપુર, સુરત અને ઇન્દોર, આ તમામ સિટીમાં છૂટછાટ મળવામાં આવશે નહીં. કારણ કે આ તમામ સિટીમાં છે એ કોરોનાના દર્દી 70% વધારે છે. મિત્રો, આ રીતે જે કેન્દ્ર સરકારે કહ્યું એ પ્રમાણે કે હાલમાં આ જે તમામ માહિતી અહેવાલો ફરી રહ્યા છે એ અહેવાલોમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી, પરંતુ લોકડાઉન 5 આ અંગેનું હોઈ શકે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ જનવાદ ન્યૂઝ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.